નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા ચાલો આજે આપણે ગુજરાતી ભણવું છે ને તો આપણે ધોરણ પાંચ ગુજરાતી ચબૂતરો ચાલો તમે ચબૂતરો ક્યાં ક્યાં જોયો છે બેટા તો મેં ચબૂતરો ગામના પાદર માં ગામના રામજી મંદિર અને ચોક માં જોયો ચાલો રામજી મંદિર પાસે અને જોયો છે ચાલો આગળ જોઈશું બેટા તમે જોયેલા ચબૂતરામાં કયા કયા પંખીઓ ચણ ચણવા આવેલા હતા તો કાગડો કબૂતર કાબર કબૂતર ચકલી પોપટ મેના વગેરે ચણ ચણવા આવેલા હતા આગળ જોઈશું બેટા ઉનાળાના દિવસોમાં પંખીઓને પીવા માટે પાણી મળી રહે તે માટે તમે સી વ્યવસ્થા કરો છો તો ઉનાળાના દિવસોમાં પંખીઓને પીવા માટે પાણી મળી રહે તે માટે ઝાડવાઓની ડાળીઓ પર અને ચબૂતરા પર કુંડાઓ અને પાણીની ઠીબ લટકાવેલી હોય છે આગળ જોઈશું બેટા જો ચબૂતરો ન હોય તો પંખીઓને ચણ નાખવા માટે બીજી સી વ્યવસ્થા કરી શકાય જો ચબૂતરો ન હોય તો પંખીઓને ચણ ફળિયામાં ખુલ્લા મેદાનોમાં નાખવાની વ્યવસ્થા કરી શકાય ચાલો આગળ જોઈશું બેટા કે તમારે ચબૂતરો બનાવવો હોય તો તમે કઈ જગ્યાએ બનાવશો તો મારે ચબૂતરો બનાવવો હોય તો હું ગામના ચોરે ચબૂતરો બનાવીશ આગળ જોઈશું બેટા ચબૂતરો બનાવતી વખતે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો તો પશુ પક્ષીઓ સુરક્ષિત રહે તે બાબત ચબૂતરો છતવાળો બનાવવાની બાબત ઊંચાઈવાળો બનાવવો પાણીની વ્યવસ્થાવાળો અને કોઈ પ્રાણી થી દિવસ ચબૂતરામાં એક પણ પંખી ચણતું ન દેખાય તો તેનું શું કારણ હોઈ શકે તેનું કારણ એ હોય શકે કે ચબૂતરામાં ચણ નહી હોય અથવા તો કોઈ પંખીને કોઈ પ્રાણી કે માણસનો ડર લાગતો હોય તેથી એક પણ પંખી ન હોય આગળ બેટા તમને ગમતા બે ચિત્રો અહીં ચબુતરાટાડો અને તેને વિશે તમારા વિચારો લખો તમારા ઘરના સભ્યોને વાંચી સંભળાવો જો બેટા અહીં મેં બે ચિત્રો ચોંટાડેલા છે ચિત્ર એક અને અહીંયા એક ચિત્ર બે છે હવે વિગત મેં અહીં રજૂ કરી છે તમે કોઈ પણ એના વિશે લખી શકો છો બેટા ચાલો હવે ચિત્ર એક આપણે તો આ ચિત્રમાં એક કુંભાર છે જો તમને દેખાય છે ને બેટા જેની પાસે એક ચાકડો છે અને બાજુમાં માટીનો ગારો છે તે ચાકડા પર માટીના માટલા બનાવી રહ્યો છે જો અહીં કુંભાર છે ચાકડો છે ગારો છે માટલું બનાવે છે અને અહીં માટલા છે નાના મોટા ત્રણ પાક્કા માટલા તૈયાર છે ચાલો હવે ચિત્ર વિગત લખીશું બેટા કે આ બગીચાનું ચિત્ર છે જેમાં બે બાળકી અને એક બાળક રમી રહ્યા છે તમે જોઈ શકો છો બેટા બે બાળકી અને એક બાળક રમી રહ્યું છે એક બાળકી લપસણી ખાઈ રહી છે સરસ મજાના ફૂલો પણ અહીં જોવા મળે છે જો બેટા અહીં એક બાળકી લપસણી ખાય છે અને સરસ મજાના ફૂલો પણ જોવા મળે છે તમે આ રીતે કોઈ પણ ચિત્ર ચોંટાડીને લખી શકો છો ચાલો હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન ત્રણ વરસાદની વાછળથી ચબુતરાના બધા દાણા પલળી ગયા હોય તો ચણ ચડવા આવેલી ચકલી અને કાબર સી વાત કરે કલ્પના કરીને સંવાદ લખો તો પહેલું ચકલી ચકલી કે છે કે અરે બાપ રે વરસાદ આવવાથી બધા અરે બાપ રે વરસાદ આવવાથી બધા દાણા પલળી ગયા તો કાબર કે છે હા હવે શું જમીશું આપણે ચકલી કહે છે આપણે ચણ ક્યાંથી મેળવીશું અને બચ્ચાઓ પણ ભૂખ્યા થયા હશે ત્યારબાદ કાબર છે મારે તો બચ્ચાને ચણ ખવડાવવાનું જ હોય કરીશું આપણે ચકલી કહે છે ચબૂતરા પર છત હોય તો આજે આ દાણા ન પલળે પણ અને આપણે ભૂખ્યા ન રહીએ કે ચબૂતરા પર છત હોય તો આ દાણા પલળે નહીં અને આપણે ભૂખ્યા ન રહી આપણે ભૂખ્યા આપણે ભૂખ્યા ન રહીએ બરાબર ચાલો હવે કાબર હા હા સાચી વાત છે ચબૂતરો પક્ષીઓની સુરક્ષા માટે હોય છે માટે ચબૂતરા પર છત પાણી પીવાની ઠીબ અને ચણ નાખવા માટે નિસરણી પણ હોવી જોઈએ આ રીતે ચકલી અને કાબર સંવાદ કરે છે ચાલો બેટા આપણે આગળ જોઈશું પ્રશ્ન ચાર કે જુદી જુદી ઋતુઓમાં પંખીઓ પોતાના તેમજ બચ્ચાના રક્ષણ માટે શું કરતા હશે તો શિયાળામાં શું કરે કે પક્ષીઓ પોતાના માળામાં રૂ પાથરે છે જેથી તેના બચ્ચાઓને હુંફ અને ગરમી હુંફ અને ગરમી મળી રહે ચાલો આગળ જોઈશું ઉનાળામાં તો ઘેઘોર વૃક્ષોમાં અને ઠંડીના વાતાવરણની નજીક પોતાના માળા બનાવી બચ્ચાઓને ઠંડક મળી રહે તેવા પ્રયત્નો કરે છે બરાબર પક્ષીઓ તેમના બચાવ માટે ત્યારબાદ આગળ જોઈશું બેટા ચોમાસામાં ચોમાસામાં માળો બખોલ કે ઘરની છત પર બનાવે છે જેથી ભારે વરસાદ અને પવનના લીધે તેના માળાઓ અને બચ્ચાઓને નુકસાન ન થાય ચાલો પ્રશ્ન પાંચ જોઈશું બેટા વિચારો અને અધૂરી વાર્તા પૂર્ણ કરો હું આજે વહેલી સવારે પંખીઓને ચણ નાખવા ગયો પક્ષીઓ કાગડો કબૂતર પોપટ મેના કાબર વગેરે પક્ષીઓ શાંતિથી આનંદ માણતા માણતા મજાથી ચણ ચડી રહ્યા છે તે પોતાની ભાષાઓમાં કલરવ કરતા એકબીજા સાથે વાતચીત કરે છે ચકલી ચીંચી કરતી ચણીને ઉડી ગઈ તો તમે પણ આ રીતે સરસ મજાનું સ્વાધ્ય કાર્ય કરી શકો છો જો બાળ મિત્રો તમને મારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આગળના પાઠનું સ્વાધ્યન કાર્ય જોવા માટે મારી ચેનલ લાઈફ સીઝી સ્ટડીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા દરેક વિડીયોના મેસેજ તમને મળતા રહેશે મળીએ ત્યારે પાર્ટ બે ને વિડીયો સાથે ત્યાં સુધી આવજો